ચાલો વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. હવે આપણે લાસ્ટ લેક્ચરની અંદર વિદ્યાર્થી મિત્રો વાત કરી, થોડીક વ્યાખ્યાઓ સમજ્યા, દ્વિક્ષાર અને સંકીર્ણ વચ્ચેનો તફાવત, સવર્ગ સ્પીસીઝ, મધ્યસ્થ પરમાણુ આયન અને લિગેન્ડનું વર્ગીકરણ જોયું. તો લિગેન્ડનું જે વર્ગીકરણ જોયું તો એ વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન છે એ 4 માર્ક્સનો ગયા વખતે બોર્ડની પરીક્ષાની અંદર પૂછાયેલો છે. અને હવે ત્યાર પછી આપણે લિગેન્ડના વર્ગીકરણ સમજ્યા, ત્યાર પછી હવે આપણે આગળ છે તો એ આગળ એની વ્યાખ્યાઓ છે તો એ વ્યાખ્યાઓનો આપણે અભ્યાસ કરીએ. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો કે આગળની વ્યાખ્યા છે, કિલેટ લિગેન્ડ કોને કહેવાય, શેની વ્યાખ્યાનો અભ્યાસ કરવાનો છે, કિલેટ લિગેન્ડ. તો કિલેટ લિગેન્ડની વાત કરીએ તો કે જ્યારે દ્વિ અથવા બહુદંતીઓ, ખાસ યાદ રાખજો, તો જ્યારે દ્વિ અથવા બહુદંતીય લિગેન્ડ તેના બે અથવા વધારે, તો તેના બે અથવા વધારે દાતા પરમાણુઓને એક સાથે એકાકી ધાતુ આયનને બંધિત થવા ઉપયોગ કરે છે ત્યારે તેને કેવા લિગેન્ડ કહે છે, કિલેટ લિગેન્ડ કહે છે. તો કિલેટ લિગેન્ડની અંદર એક તો ખાસ યાદ રાખવાનું છે દ્વિદંતીય અથવા બહુદંતીય લિગેન્ડ. તો દ્વિદંતીય અથવા બહુદંતીય લિગેન્ડ છે તેના બે અથવા વધારે દાતા પરમાણુઓને એક જ ધાતુ આયનને આપે અને જે રચના થાય તો એને શું કહેવાય, કિલેટ લિગેન્ડ કહેવાય છે. તો એની અંદર આપણે કિલેટ લિગેન્ડના ઉદાહરણ આપવા હોય તો એના ઉદાહરણની અંદર આપણે શું આપી શકાય, C2O4-2 ઓક્ઝેલેટો. તો એની અંદર છે એ શું કરશે કે એક જ ધાતુ આયન છે તો એક જ ધાતુ આયનને શું કરશે કે ભાઈ ઓક્સિજનના ઇલેક્ટ્રોન યુગ્મ છે એ દાન કરી શકે. ઓકે, EDTA છે. બહુદંતીય લિગેન્ડ ગમી ચાલે, એક દંતીય લિગેન્ડ ન ચાલે, એટલે એ જે એક જ જો ધાતુ પરમાણુને છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને કિલેટ લિગેન્ડ કહે છે. અને આવા લિગેટિંગ સમૂહની સંખ્યાને લિગેન્ડની દંતીયતા છે એ દંતીયતા કહે છે અને આવા સંકીર્ણ કિલેટ સંકીર્ણો કહે છે અને તે સમાન પ્રકારના એક દંતીય લિગેન્ડ ધરાવતા સમાન પ્રકારના સંકીર્ણો કરતાં કેવા છે, વધારે સ્થાયી હોવાનું પણ વલણ ધરાવે છે. તો એક દંતીય લિગેન્ડ જોડાયેલા હોય અને બહુદંતીય લિગેન્ડ જોડાયેલા હોય તો એની સ્થાયીતા વધારે હોય, એના માટેનું કારણ આપણે આગળ જ્યારે સમઘટકતા સમજશું ત્યારે એની અંદર આપણે અભ્યાસ કરીશું. હવે બીજી વ્યાખ્યા છે કે લિગેન્ડ કે જે બે જુદા જુદા દાતા પરમાણુઓ ધરાવે છે તથા તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં લિગેન્ડ જોડાય છે તેને શું કહેવાય, તો એને ઉભયદંતી લિગેન્ડ કહેવાય. તો એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે, ઉભયદંતી લિગેન્ડ, ઉભયદંતી લિગેન્ડ. આ વસ્તુ મેં તમને હેલો આલ્કેન અને હેલો એરિનમાં મેં તમને સમજાવી હતી. ત્યાં આપણે શું કહેતા હતા, તો ઉભયદંતી આપણે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયક કહેતા હતા અને એની જગ્યાએ અહીંયા આપણે શબ્દ છે એ શું વાપરવાનો છે, તો અહીંયા છે અહીંયા ઉભયદંતી લિગેન્ડ છે એ શબ્દ વાપરવાનો છે. તો ઉભયદંતી લિગેન્ડ કહે છે, તો આવા લિગેન્ડના ઉદાહરણોની વાત કરીએ, અહીંયા આપ્યા હતા મેં તમને NO2- HCN આયનો છે. તો NO2નું જોવા એ બંધારણ એ આપને આપ્યું છે, તો NO2ના બંધારણની અંદર શું થશે, તો આ નાઇટ્રોજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે અને ઓક્સિજને ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી શકે. જો નાઇટ્રોજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને નાઇટ્રાઇટ્રો એન કહેવાય, શું કહેવાય એને, નાઇટ્રાઇટ્રો એન. અને જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે, આપણા એમ એટલે ધાતુ આયન, તો ધાતુ આયનને છે એ જો ઓક્સિજન ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે તો એને શું કહેવાય, નાઇટ્રાઇટ્રો ઓ, શું કહેવાય એને, નાઇટ્રાઇટ્રો ઓ. બીજું ઉદાહરણ છે HCN, તો HCN એટલે શું કહેવાય એને, થાયોસાયનેટ, આમ લખવાનું હોય HCN એટલે આને કહેવાય થાયોસાયનેટો. જો સલ્ફર છે ઈ ઇલેક્ટ્રોન યુગ્મનું આપણે દાન કરે ધાતુ આયનને તો એને થાયોસાયનેટો એસ, અને જો નાઇટ્રોજન છે એ દાન કરશે તો
તો આપણે કહેશું થાયોસાઇનેટો એન. ઓકે, અને હજી એક ઉદાહરણ તમને વધારાનું આપું, સીએન માઇનસ. તો સીએન માઇનસની અંદર જોઈએ આપણા ધાતુ આયન એમને કાર્બન છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, તો એને કહેવાય સાયનાઇડ. શું કહેવાય એને? સાયનાઇડ. અને જ્યારે નાઇટ્રોજન આપણા ધાતુ આયનને છે એ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, એન સી લખો, તો એને કહેવાય થાયો આઇસોસાયનાઇડ. શું કહેવાય એને? આઇસોસાયનાઇડ. તો તેને કોના તરીકે ઓળખાશે? આઇસોસાયનાઇડ. ઓકે, હાલો. તો વિદ્યાર્થી મિત્રો, આ વસ્તુ ખાસ ખબર હોવી જોઈએ, ઉભયદંતી લિગેન્ડ કોને કહેવાય? કે જે લિગેન્ડની અંદર એક દાતા પરમાણુ છે એ બે જુદા જુદા દાતા પરમાણુ ધરાવતા હોય, તથા તે પૈકીના કોઈ એક દાતા પરમાણુ વડે સંકીર્ણમાં છે એ લિગેન્ડ જોડાયેલો હોય છે. ઓકે, હાલો. હવે સમજાયું છે કે ભાઈ એનઓ ટુ માઇનસમાં છે એ આયનમાં મધ્યસ્થ ધાતુ આયન સાથે નાઇટ્રોજને જોડાઈ શકે અથવા ઓક્સિજન દ્વારા પણ સવર્ગ સંયોજન બનાવી શકે, અને એ જ પ્રમાણે છે એ થાયોસાયનેટોમાં પણ સલ્ફર અથવા નાઇટ્રોજન મારફતે પણ સવર્ગ સંયોજન બનાવી શકે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, બે આપણે અહીંયા વ્યાખ્યા ભણ્યા, એક કિલેટ, કિલેટ એટલે બહુદંતીય લિગેન, અને એક ઉભયદંતી છે, તો એ ઉભયદંતી લિગેનની વ્યાખ્યાનો અભ્યાસ કર્યો. ઓકે, હાલો. ત્યાર પછી છે સવર્ગ આંક. શેની વાત કરવાની છે? સવર્ગ આંકની. તો સવર્ગ આંક છે એ પણ એકદમ સરળમાં સરળ છે વિદ્યાર્થી મિત્રો. તો એની અંદર ત્યાર પછીની વ્યાખ્યા છે સવર્ગ આંક. તો આ પણ ખૂબ જ મહત્વની વાત છે, અને આમાંથી પણ એમસીક્યુ છે એ નીટની અંદર વારંવાર એમસીક્યુ છે એ એમસીક્યુ જોવા મળે છે. કોઈ પણ તમને સંકીર્ણ સંયોજન આપેલું હોય, શું આપેલું હોય? સંકીર્ણ સંયોજન. તો એ સંકીર્ણ સંયોજન જો તમને આપેલું હોય અને તમને એની અંદર એમ કે આનો સવર્ગ આંક કેટલો છે, તો એ સવર્ગ આંક તમને છે એ ગણતા આવડવો જોઈએ. એ પણ એમસીક્યુ છે એ વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર અને નીટની પરીક્ષાની અંદર વારંવાર છે એ વારંવાર પરીક્ષાની અંદર છે એ પરીક્ષાની અંદર પૂછાય છે. ઓકે, તો એની પહેલાં સૌ પ્રથમ વ્યાખ્યાની વાત કરી દઈએ. તો સંકીર્ણમાં ધાતુ આયનના સવર્ગ આંકને, તો ધાતુ આયનના સવર્ગ આંકને આ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે લિગેન્ડના દાતા પરમાણુની સંખ્યા જેની સાથે ધાતુ સીધે સીધી જ રીતે બંધિત થયેલો હોય તેને તેનો શું કહેવાય? સવર્ગ આંક કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો, સવર્ગ આંક છે તો એ સવર્ગ આંક બધાને આવડવો જોઈએ. હવે જો એના ઉદાહરણ લઈને અહીં સમજાવું ને એટલે તમને આવડી જાય કે ભાઈ આપણે સંકીર્ણ સ્પીસીઝ લખીએ PtCl6. શું લખીએ? PtCl6-2. હાલો, હવે જો આની અંદર આ Cl છે, Cl છે તો બધાને ખબર છે કે Cl માઇનસ હોય એ એક દંતી અલિગેન છે, એટલે Cl એક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો અહીંયા કેટલા Cl છે? તો 6 Cl છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્લેટિનિયમનો સવર્ગ આંક કેટલો થાય? તો પ્લેટિનિયમનો સવર્ગ આંક 6 થાય. એવી જ રીતે બીજું ઉદાહરણ આપું તમને, Ni NH3 4 + 2. હાલો, ઓકે. તો હવે અહીંયા પણ તમને ખબર હોવી જોઈએ NH3 એક દંતીય લિગેન છે, કેટલા લિગેન જોડાણા NH3ના? 4. તો મારે અહીંયા Ni છે તો Ni નો સવર્ગાંક લખવો હોય તો Ni નો સવર્ગાંક કેટલો થાય? તો Ni નો સવર્ગાંક છે એ કેટલો થશે? 4. તો એ જ રીતે વિદ્યાર્થી મિત્રો, હવે કોઈ પણ ઉદાહરણ તમને આપે, ધારો કે તમને એમ કે Fe C2O4 ઓક્ઝેલેટ, તો C2O4 3-3, તો આનો સવર્ગાંક તમને કહે તો 3 નહીં હો. જો C2O4 જે ઓક્ઝેલેટ આપણો લિગેન્ડ છે તો એ દ્વિદંતીય લિગેન્ડ છે, એટલે બે ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે. તો 3 હોય તો કેટલા ઇલેક્ટ્રોન યુગ્મનું દાન થાય? 6. તો અહીંયા મારે Fe નો સવર્ગાંક લખવો હોય તો Fe નો સવર્ગાંક કેટલો થશે? 6 થશે. તો એવી જ રીતે વિદ્યાર્થી મિત્રો, હજી એક ઉદાહરણ જોઈએ, કોબાલ્ટ EN3.
તો EN3 એટલે શું? વળી પાછો તમને મગજમાં પ્રશ્ન થાય કે સાહેબ અત્યાર સુધી આવો આપણે લિગેન તો જોયો નથી, તો એ પણ આગળ હમણાં નામકરણ આવશે ત્યારે હું તમને સમજાવીશ કે EN એટલે ઇથિન ઇથેન 1-2 ડાયમાઇન, આ એનું શોર્ટફોર્મ છે. તો એ બધાના શોર્ટફોર્મ હું તમને હમણાં છે એ આના પછીના લેક્ચરની અંદર નામકરણ આવશે ત્યારે હું બધાના શોર્ટફોર્મ છે એ તમને કહી દઈશ. એટલે આ ઇથેન 1-2 ડાયમાઇન છે એ દ્વિદંતીય લિગેન છે. તો કેટલા છે? 3. તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો કોબાલ્ટ છે, તો કોબાલ્ટનો છે એ પણ શું થશે? તો કોબાલ્ટનો છે એ પણ સવર્ગાંક કેટલો થશે? +6. ઓકે, હાલો. તો એની અંદર ઉદાહરણ મેં આપ્યા બધા, એ જ ઉદાહરણ મેં તમને આપેલા છે એટલે એ કાંઈ હવે વાંચવાની જરૂર નથી. તો અહીં નોંધવું અગત્યનું છે કે મધ્યસ્થ પરમાણુ આયનોનો સવર્ગાંક મધ્યસ્થ પરમાણુ આયન સાથે લિગેન્ડ દ્વારા રચાતા સિગ્મા બંધની સંખ્યાની માત્રાથી જ નક્કી કરવામાં આવે છે. એટલે બંધ બન્યો હોય, કયો બંધ બન્યો હોય? સિગ્મા. જો પાઇ બંધ લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ આયન સાથે રચાય તો તેમને આ હેતુ માટે ગણવામાં આવતા નથી. તો એની અંદર વિદ્યાર્થી મિત્રો આજે આપણે સવર્ગ અંક જે ગણીએ છીએ તો એ સવર્ગ અંક છે એ માત્ર ને માત્ર કોને? તો કે ભાઈ માત્ર ને માત્ર છે એ સિગ્મા બંધની છે, એ સિગ્મા બંધ ઉપરથી જ ગણાય છે. જો ક્યારેક એવું સંયોજન આવશે કે જેની અંદર પાઇ બંધ લિગેન્ડ અને મધ્યસ્થ પરમાણુ આયન સાથે છે એ રચાય તો તેમના હેતુ માટે છે તેમના હેતુ માટે અહીંયા છે એને ગણવામાં આવતું નથી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ જે છે એ આપણે વાત કરી સવર્ગાંક, અને સવર્ગાંક ઉપરથી પણ ગુજકેટ JEE અને નીટની અંદર ઘણા બધા MCQ તમને આગલા વર્ષના પેપરો જોશો તો તમને જોવા મળશે. ઓકે, હાલો આગળ વાત કરીએ આપણે. તો આગળની વ્યાખ્યાની અંદર સમજીએ આપણે, તો એની અંદર વ્યાખ્યા છે સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. તો વળી આ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર એટલે શું? તો એની અંદર મધ્યસ્થ પરમાણુ આયન અને તેની સાથે જોડાયેલ લિગેન્ડને ચોરસ કૌંસમાં સમાવાય છે અને તેને સામૂહિક રીતે શું કરવામાં આવે છે? તો સામૂહિક રીતે એને સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કહેવાય. તો આપણે હમણાં જ મેં તમને વાત કરી હતી કે ભાઈ આ K4 Fe CN6 લખો, તમે શું લખો? K4 Fe CN6. તો હવે આની અંદર તમને એમ કે ભાઈ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કયું? તો આપને ખબર જ છે કે CN અને Fe વચ્ચે શું બનશે? કે ભાઈ સવર્ગ સહસંયોજન બંધ બનાવશે. તો સવર્ગ સહસંયોજક બંધ બને તો એનું જે ક્ષેત્ર હોય એને શું કહેવાય? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. એટલે ચોરસ કૌંસની અંદર જે સ્પીસીજુ હોય તો એને કહેવાય સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. એટલે તમને આની અંદર આમ લખો Fe CN6, તો આને શું કહેવાય? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. શું કહેવાય આને? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. ઓકે, હવે તો આ વધ્યું છે K4, તો એ K4 છે એને શું કહેવાય? તો એને પ્રતિઆયન કહેવાય. તમે આમ લખો આ 4K+, તો 4K+ છે એને આપણે કોના વડે? પ્રતિઆયન વડે દર્શાવાય છે. શું કહેવાય એને? પ્રતિઆયન. તો એની અંદર આપણે વાત કરીએ આયનીકરણ પામતા સમૂહ કૌંસની બહાર લખાય છે, તેને કૌંસની બહાર જે લખીએ તેને શું કહેવાય? પ્રતિઆયન કહેવામાં આવે છે. તો ઉદાહરણ મેં તમને પૂછ્યું છે કે ભાઈ K4 Fe CN6 સંકિરણમાં છે એ સવર્ગ પ્રભાવ ક્ષેત્ર કોણ? તો કે ભાઈ કૌંસની અંદર હોય તે Fe CN6 -4, અને પ્રતિઆયન છે એ કોણ? તો કે ભાઈ પ્રતિઆયન છે એ K+. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ આપણે વાત કરી સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. શેની વાત કરી? સવર્ગ પ્રભાવ ક્ષેત્ર. ઓકે, હાલો. તો ત્યાર પછીની આપણે વાત કરવી છે સવર્ગ બહુફલક. શેની વાત કરવી છે? સવર્ગ બહુફલક. ઓકે, હાલો. તો એની અંદર ત્યાર પછીની વ્યાખ્યા છે સવર્ગ બહુફલક. તો એની અંદર સવર્ગ બહુફલકની વાત કરીએ તો એની અંદર મધ્યસ્થ પરમાણુ આયન સાથે સીધા જ જોડાયેલા છે તે લિગેન્ડ પરમાણુઓની જે અવકાશીય ગોઠવણી છે, તો એ અવકાશીય ગોઠવણી છે એ મધ્યસ્થ આયનને સવર્ગ બહુફલક તરીકે વ્યાખ્યાયિત કરે છે. અને ખૂબ જ સામાન્ય સવર્ગ બહુફલકમાં આકારની વાત કરવાની છે
અષ્ટફલકીય, સમચોરસ અને સમચતુષ્ફલકીય છે. તો ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ તો એની અંદર પહેલું ઉદાહરણ આપ્યું છે CONH3-6. શું વાત કરીએ આપણે? CONH3-6+3. હવે જુઓ આનો સવર્ગાંક કેટલો છે, તો આપણે આગળ વ્યાખ્યા ભણી ગયા. એક દંતીય લિગેન્ડ 6 એટલે કોબાલ્ટનો સવર્ગાંક કેટલો થાય? 6. તો જ્યારે એનો સવર્ગાંક 6 હોય, હંમેશા આપણો જે સંકીર્ણ સંયોજન હોય ત્યારે આખુવિચિન તમારે એનો આકાર કહી દેવાનો અષ્ટફલકીય. શું કહી દેવાનો એનો આકાર? અષ્ટફલકીય છે. પછી વાત કરવી છે NiCO4. તો જુઓ NiCO4, તો હવે જો અહીંયા તમે Ni છે ને, તો એ શું કરશે? તો NiCO4 છે એનો આકાર કેવો? તો એનો આકાર છે એ સમચતુષ્ફલકીય છે. કેવો આકાર છે? સમચતુષ્ફલકીય છે. તો એની અંદર NiCO4 છે એમાં Ni નો સવર્ગાંક કેટલો? તો Ni નો સવર્ગાંક છે એ સવર્ગાંક 4 છે. અને બીજું એક ઉદાહરણ તમે જુઓ PtCl4. તો PtCl4-2, તો PtCl4-2ની અંદર Ptનો સવર્ગાંક કેટલો છે? 4. તો એની અંદર એનો આકાર કેવો થઈ ગયો? તો એનો આકાર છે સમચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક પ્રશ્ન પાછો ઉદ્ભવશે કે આપણો મધ્યસ્થ પરમાણુ છે એનો જ્યારે સવર્ગાંક 6 હોય ત્યારે એનો આકાર હંમેશા તમારે લખી નાખવાનો અષ્ટફલકીય. કેવો આકાર હોય? આગળ આવશે જ, પણ હું અહીંયા તમને થોડુંક વધારે સમજાવી દઉં. જ્યારે આપણે મધ્યસ્થ પરમાણુનો સવર્ગાંક કેટલો હોય? 4 હોય, ત્યારે એની અંદર બે એના આકાર હશે. કાં તો સમચતુષ્ફલકીય હોય. શું હોય? સમચતુષ્ફલકીય હોય અથવા સમચોરસ, અથવા શું હોય? સમચોરસ. તો વિદ્યાર્થી મિત્રો, તમને એમ થાય કે સાહેબ આપણે આ ક્યારે નક્કી કરવું? તો એ આપણે આગળ આવશે, સંકિરણ સંયોજન ઉપરથી નક્કી કરવાનું. સેના ઉપરથી? સંકિરણ સંયોજન ઉપર. અને આપણા કોઈ પણ સંયોજન હોય અને જો એનો સવર્ગાંક 5 હોય, આપણી ટેક્સ્ટબુકમાં નથી આવતા એવા સંયોજનો, આપણી ટેક્સ્ટબુકમાં તો બે જ ભણવાના છે કે જે સંકિરણ સંયોજન હોય એમાં મધ્યસ્થ પરમાણુનો છે એ સવર્ગાંક કા 6 હોય અને કા 4 હોય. પણ જો 5 સંકિરણ સંયોજન ધરાવતા સંયોજન હોય ત્યારે એનો આકાર છે એ ત્રિકોણીય પિરામિડલ હોય. કેવો હોય? ત્રિકોણીય દ્વિપિરામિડલ. આપણે આગળ આવશે જ, પણ આ મેં તમને સમજાવી દીધું. ઓકે, સંકરણ ભણશું ત્યારે આવશે. હાલો, તો જો પહેલો આકાર છે એની અંદર લિગેન્ડ કેટલા છે? 6. જો 1, 2, એક દંતીય લિગેન્ડ કેટલા છે? 6. તો હવે જો એની અંદર આ જે આકાર તમને બનશે, તો આ આકાર તમે જોઈ શકો છો કેવો આકાર થઈ ગયો? અષ્ટફલકીય, હીરા જેવો થઈ ગયો ને. પછી જો 4 લિગેન્ડ હોય, 1, 2, 3 અને 4, તો એનો આકાર કેવો થઈ ગયો? સમચતુષ્ફલકીય. પણ 4 હોય ત્યારે બે પોસિબિલિટી છે, સમચોરસ અને સમચતુષ્ફલકીય. તો આ 4 એકદંતીય લિગેન્ડ જોડાયેલા હોય તો આ વસ્તુ ક્યારે નક્કી કરવાની? આ વસ્તુ એના સંકરણ ઉપરથી નક્કી થશે. ઓકે, અને ત્યાર પછી 5 લિગેન્ડ જોડાયેલા હોય ત્યારે એની અંદર જો આ ત્રિકોણીય દ્વિપિરામિડલ, ત્રિકોણીય દ્વિપિરામિડ, અને ત્યાર પછી 5 લિગેન્ડ જોડાયેલા હોય તો બીજી શક્યતા છે, એ પણ કઈ શક્યતા છે? સમચોરસ પિરામિડલ. તો એની અંદર આ જે એનો આકારની વાત કરવાની છે, તો એ આકાર તમારે સમજવો હોય તો આકાર છે એ ક્યારે સમજાશે? તો આકાર એનું જ્યારે શું આવે? સંકરણ છે, એ સંકરણ આપણે સમજશું ત્યારે એનો છે એ આકાર સમજાશે. ઓકે, તો જુદા જુદા સવર્ગ ફલકના આકાર આપણે નીચે દર્શાવેલા છે. હવે ત્યાર પછી આપણે મધ્યસ્થ પરમાણુની ઓક્સિડેશન અવસ્થા છે, તો મધ્યસ્થ પરમાણુની ઓક્સિડેશન અવસ્થાની વાત કરીએ. હાલો, તો વિદ્યાર્થી મિત્રો, આ પણ વ્યાખ્યા છે એ કેવી છે? તો પણ આ પણ વ્યાખ્યા છે મોસ્ટ આઈએમપી છે. તો મોસ્ટ આઈએમપી જે વ્યાખ્યા છે, તો એની અંદર વાત કરીએ મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક. તો મધ્યસ્થ પરમાણુનો જે ઓક્સિડેશન આંક છે, તો એની અંદર જો શું કીધું છે એ શોધતા આપને આવડવો જોઈએ. વ્યાખ્યા આવડે કે ન આવડે એનું મહત્વ નથી. તો સંકિરણમાં મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક એ રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે
તે મધ્યસ્થ પરમાણુ સાથે ભાગીદાર થયેલ ઇલેક્ટ્રોન યુગ્મ સાથે બધા જ લિગેન્ડ દૂર કર્યા પછી જે આપણા મધ્યસ્થ પરમાણુનો જે વિજભાર છે એને એનો શું કહેવાય, મધ્યસ્થ પરમાણુનો ઓક્સિડેશન આંક કહેવાય. અને આ ઓક્સિડેશન આંકને સંકિરણ સ્પીસીઝના નામની પછી કાઉન્સમાં રોમન આંકડામાં દર્શાવવામાં આવે છે. અને તેના ઉદાહરણ તરીકે આપણે એક ઉદાહરણ લઈએ, હું અહીંયા બે ત્રણ ઉદાહરણ લઈ અને તમને સમજાવીશ એટલે તમને ખ્યાલ આવશે. તો પહેલું ટેક્સ્ટબુકનું ઉદાહરણ લઈએ આપણે, CuCN4. તો CuCN4 અને એનો વીજભાર ઉપર લખ્યો છે -3. તો તમને બધાને ખબર છે મધ્યસ્થ પરમાણુ કોણ છે, કોપર. તો મધ્યસ્થ પરમાણુ જે તમારો કોપર છે એનો તમારે શું શોધવો છે, તો એનો ઓક્સિડેશન આંક શોધવો છે. તો એનો ઓક્સિડેશન આંક શોધવો છે એટલે તમારે ત્યાં શું લખવાનું, જો હું સૂત્ર દ્વારા તમને શીખવાડું છું, એક્સ પ્લસ CN કેટલા, તો કે 4. CNનો ઓક્સિડેશન આંક ઇક્વલ ટુ અહીંયા જે એનો વીજભાર હોય લખવાનો -3. ઓકે, તો એક્સ પ્લસ CNનો -1, તો 4 CN છે તો -4 પ્લસ શું થાય, -3. એક્સ ઇક્વલ ટુ આ -4 ઓલી બાજુ જશે એટલે +4 -3, તો અહીંયા એક્સ ઇક્વલ ટુ શું મળ્યું, +1. તો અહીંયા કોપર છે તો એ કોપરનો ઓક્સિડેશન આંક કેટલો થયો, તો કોપરનો ઓક્સિડેશન આંક +1 થયો. તો એને કેવી રીતે લખાશે, CU રોમન આંકડાની અંદર લખવામાં આવશે. પણ એ હજી આપણે આના પછીના લેક્ચરની અંદર નામકરણ છે એ નામકરણની અંદર વાત કરશું ત્યારે આપણે સમજશું. હાલ બીજું ઉદાહરણ હું તમને આપું વિદ્યાર્થી મિત્રો, K4 Fe CN6. હાલો આની અંદર હું તમને એમ કહું છું એફીનો તમારે શું શોધવાનો છે, ઓક્સિડેશન આંક શોધવો છે. તો એફીનો આ ઓક્સિડેશન આંક શોધવો હોય તો પહેલાં તમારે આનું આયનીકરણ કરવું પડે. આયનીકરણ કરો એટલે શું મળશે આપને, 4K+ શું મળશે, એટલે જ મેં આવું ઉદાહરણ લીધું છે ખબર પડે, એટલે Fe CN6. તો Fe CN6 અહીંયા 4+, તો અહીંયા વીજભાર કેવો આવશે, -4. હવે તમારે એફીનો શોધવાનો, તો એફી એટલે એક્સ ધારી લ્યો, પછી CN એટલે શું થાય, તો CN એટલે -1, પણ 6 છે એટલે -6 ઇક્વલ ટુ શું થાય, -4. તો એક્સ ઇક્વલ ટુ સામેની બાજુ જાય એટલે +6 -4 એટલે એક્સ ઇક્વલ ટુ શું થાય, +2. તો અહીંયા એફીનો છે એ એફીનો શું થશે, તો એફીનો છે એ ઓક્સિડેશન આંક છે એ શું થશે, +2. ઓકે, તો હવે કોઈ પણ વિદ્યાર્થી મિત્રો છે એ આપને શું આપે, તો કોઈ પણ સંયોજન તમને આપે તો એની અંદર એનો ઓક્સિડેશન આંક તમને શોધતા આવડવો જોઈએ. તો આગળના જે સંયોજનો છે એની અંદર વિદ્યાર્થી મિત્રો થોડીક પ્રેક્ટિસ કરજો અને MCQ જોજો એટલે આની અંદર તમને એનો ઓક્સિડેશન આંક છે એ શોધતા આવડી જાય. અને ઓક્સિડેશન આંક જો તમને મધ્યસ્થ પરમાણુનો શોધતા આવડશે તો જ સવર્ગ સંયોજનોનું છે એ IUPAC નામકરણ છે એ તમને આવડશે, નકર IUPAC નામકરણ છે એ નામકરણ આવડશે નહીં. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત રીતે મધ્યસ્થ પરમાણુનું ઓક્સિડેશન આંક શોધતા આવડવો જોઈએ અને થોડીક પ્રેક્ટિસ પણ કરજો એટલે તમને આવડી જશે. સમજાઈ ગયું? હાલો, તો હવે આપણે એની અંદર ત્યાર પછીની આગળની વ્યાખ્યા સમજીએ. તો આગળની વ્યાખ્યાની અંદર આપણે સમજીએ તો એની અંદર આપ્યું છે હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક. હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકિરણ, તો હોમોલેપ્ટિક અને હિટ્રોલેપ્ટિક સંકિરણ કોને કહેવાય? હોમો એટલે સરખું, આ તો વ્યાખ્યા બધાને આવડે, હોમો એટલે સરખું અને હિટ્રો એટલે જુદું. જો એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય, શું જોડાયેલું હોય, એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો તેવા સંકિરણ સંયોજનોને શું કહેવાય, તો હોમોલેપ્ટિક કહેવાય. અને જુદા જુદા પ્રકારના છે એ લિગેન્ડ જોડાયેલા હોય તો એને શું કહેવાય, હિટ્રોલેપ્ટિક છે, હિટ્રોલેપ્ટિક કહેવાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો એની અંદર વ્યાખ્યા જોઈએ. સંકિરણ જેમાં ધાતુ એક જ પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય, તો દાખલા તરીકે એની અંદર આપ્યું CO NH3 6,
તો સીઓએનિસિસિક્સ એટલે એ કેવો થયો? હોમોલેપ્ટિક સંકિરણ તરીકે ઓળખાય છે. અને જ્યારે સંકિરણ છે જેમાં ધાતુ એક જ પ્રકાર કરતાં વધારે પ્રકારના દાતા સમૂહ સાથે બંધિત હોય તો એની અંદર એને શું કહેવાય? હિટ્રોલેપ્ટિક સંકિરણ તરીકે ઓળખાય છે. તો જો આ ઉદાહરણ આપ્યું, સીઓ એનએચ થ્રી એટલે એનએચ થ્રી પ્રકારનો લિગેન્ડ અને સીએલ ટુ પ્રકારનો લિગેન્ડ એટલે જુદા જુદા થયા, તો એને હિટ્રોલેપ્ટિક સંકિરણ કહેવાનું. અને જો એક જ પ્રકારના લિગેન્ડ જોડાયેલા હોય તો એને હોમોલેપ્ટિક છે એવું કહેવાનું સંકિરણ સંયોજન. તો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર અત્યાર સુધી જે બધી જ વ્યાખ્યાઓ છે એનો અભ્યાસ કર્યો, તો એ બધી જ વ્યાખ્યાઓ કમ્પ્લીટ કડકડાટ અને સાથે સાથે એના ઉદાહરણ અને સમજણ પણ હોવી જોઈએ. આ વસ્તુ જો બધી તમને આવડશે એટલે આના એમસીક્યુ તમે સરળતાથી સોલ્વ કરી શકશો, અને સાથે સાથે નીટની અંદર પણ સારો સ્કોર છે એ આ ચેપ્ટરની અંદર કરી શકાશે. તો વ્યવસ્થિત રીતે વિદ્યાર્થી મિત્રો આની તૈયારી કરજો, અને ન સમજાય તો એનું સોલ્યુશન છે એ સોલ્યુશન પણ તમારે કરી લેવાનું. ઓકે, હાલો.